નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં 5મો પાઠ ગરીબીની વાત કરવાના છીએ. મિત્રો, પ્રસ્તાવનામાં આપેલું છે, ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. મિત્રો, ગરીબી એ સમસ્યા છે. આપણને ખબર છે કે ગરીબી એટલે શું, તો સમાજનો એવો વર્ગ એટલે કે સમાજના એવા લોકો જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો, મિત્રો આપણને ખબર છે પાયાની અને લઘુત્તમ, લઘુત્તમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાત છે એ આપણને ખબર છે મિત્રો, રોટી, કપડાં અને મકાન. તો જે લોકો પાસે રોટી, કપડાં અને મકાન પૂરતા પ્રમાણમાં ન હોય તો તેને મિત્રો ગરીબ કહેવાય, કે એ સમાજનો વર્ગ એવા લોકો જે પોતાની પાયાની જે જરૂરિયાતો છે એ પણ પૂરી કરી શકતા નથી, એ પણ સંતોષી શકતા નથી, તો તેવા લોકોને મિત્રો આપણે ગરીબ કહી શકાય. મોટાભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ છે, આવકને અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ એ ગરીબ છે. મિત્રો આપણને ખબર છે વિકાસમાન દેશો, વિકાસશીલ દેશો કે જ્યાં મોટાભાગના લોકો ગરીબ હોય છે, શા માટે? કારણ કે માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, મિત્રો સરેરાશ આવક છે તે સાવ ઓછી હોય છે, જેના કારણે ગરીબી વધવા પામે છે. બીજું, આવકની અસમાન વહેંચણી. બધા જની આવક મિત્રો સમાન નથી હોતી. જે અમીર લોકો છે તે ઘણું બધું વધારે કમાય છે, તેમની જરૂરિયાત કરતાં પણ ખૂબ જ વધારે કમાય છે. જ્યારે ગરીબ લોકો છે તે મિત્રો પોતાની લઘુત્તમ જરૂરિયાતો છે એ પણ પૂરી કરી શકતા નથી, એટલી સાવ ઓછી આવક મેળવે છે. તો અહીંયા મિત્રો આવકની અસમાન વહેંચણી થયેલી છે. તો જ્યાં આવકની અસમાન વહેંચણી જોવા મળે, નીચી માથાદીઠ આવક જોવા મળે, તો ત્યાં વસ્તીનો મોટો ભાગ ગરીબ હોય, તે સારું જીવન જીવવા માટે જરૂરી જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે, જેવી કે ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે પ્રાપ્ત કરી શકતો નથી. હિન્દીમાં મિત્રો એક ફિલ્મ આવેલું રોટી, કપડાં અને મકાન, તો ત્યારથી કોઈ પણ લોકોને આપણે પૂછીએ કે પાયાની લઘુત્તમ જરૂરિયાતો એટલે શું, તો એ ગુજરાતીને બદલે હિન્દી બોલે છે, રોટી, કપડાં અને મકાન. ખરેખર તે બાબત સાચી છે. અહીંયા આપેલું આપણને કે પૂરતો પોષક આહાર એટલે ખોરાક, ત્યારબાદ કપડાં અને રહેઠાણ. મિત્રો જે લોકો પૂરતા પ્રમાણમાં સારું રહી નથી શકતા અથવા સારા કપડાં પહેરી શકતા નથી અને મિત્રો સારું જમી શકતા નથી, પૌષ્ટિક આહાર નથી જમી શકતા, તો તેને આપણે મિત્રો ગરીબ કહી શકાય. બીજી બાજુ જોવી મિત્રો તો સાધન સંપન્ન વર્ગ છે જે ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. મિત્રો આ આવકને અસમાનતાના કારણે જોવા મળશે. એક બાજુ ગરીબ છે જે પોતે પોતાની આહારની, રહેઠાણની જેવી સુવિધાઓ છે એ પૂરી નથી પાડી શકતા, અને એક બાજુ મિત્રો ધનિક વર્ગ છે જે સાધન સંપન્ન છે, સુખી છે, તેમનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું હોય છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. મિત્રો આપણને ખબર છે ધનિક અને અમીર આવા બે વર્ગ પડી ગયા, બે ભાગ પડી ગયા, જેના કારણે આ બંનેમાં અસમાનતા જોવા મળે છે, સમાજમાં અસંતોષ ઊભો થાય છે. મિત્રો અમુકવાર અશાંતિ પણ બને છે, એટલે મિત્રો તોફાન અને એવું થાય છે. અમુકવાર મિત્રો ઈર્ષ્યાભાવ થાય છે, ઈર્ષ્યાભાવ, અશાંતિ અને અસંતોષ જોવા મળે છે. આપણને ખબર છે કે ગરીબ લોકો હંમેશા અમીર છે એમનાથી ઈર્ષ્યા કરતા હોય, પણ હકીકતમાં મિત્રો એ સાચું હોતું નથી. કારણ કે જે અમીર લોકો છે એ પણ પોતાની મહેનતથી જ આગળ આવેલા છે. પણ એક રીતે જોઈએ તો માનવનો સહજ સ્વભાવ છે કે બીજા આપણી કરતાં જો કોઈ બીજા પાસે સારું આપણે જોઈએ તો સ્વાભાવિક છે ઈર્ષ્યા થાય. તો મિત્રો આવા અસમાનતાને કારણે શું સર્જાય? તો સમાજમાં અસંતોષ થાય છે, અશાંતિ ઊભી થાય, જે મિત્રો આખા સમાજને નુકસાન પહોંચાડે છે, તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે. વર્ગ વિગ્રહ મિત્રો, વર્ગ એટલે ભાગ અને વિગ્રહ એટલે અલગ કરવું. મિત્રો વર્ગ સમૂહ અને વિગ્રહ એટલે અલગ કરવું, એટલે કે મિત્રો અલગ અલગ સમુદાયમાં બધા વહેંચી જશે, આવી પરિસ્થિતિ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે
ધ્યેય છે. મિત્રો, આર્થિક વિકાસ છે એ તો એક સાધન છે, આપણો ધ્યેય શું છે તો માનવનો વિકાસ કરો. માત્ર પૈસા આવી જવાથી કોઈનો વિકાસ થાય એ બાબત મિત્રો યોગ્ય ન કહેવાય. માનવનો વિકાસ થવો જોઈએ તે ધ્યેય છે. એટલે મિત્રો, સાધન અને સાધ્ય બંને અલગ છે. સાધન એટલા માટે છે કારણ કે આપણે સાધ્ય સુધી પહોંચવું છે. મિત્રો, સાધ્ય એટલે થશે ધ્યેય. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. મિત્રો, જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય એમ એમ ગરીબીમાં પણ ઘટાડો થવો જોઈએ. જ્યાં સુધી સમાજમાંથી આવકને અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં. મિત્રો, આવક વધતી હોય પણ ગરીબી ન ઘટતી હોય, બેરોજગારી ન ઘટતી હોય, ભૂખમરો ન ઘટતો હોય તો મિત્રો એ સાચો વિકાસ ન કહી શકાય. જ્યાં સુધી સમાજમાં આવકની અસમાન વહેંચણી છે ને ત્યાં સુધી મિત્રો ગરીબીમાં ઘટાડો ન થાય. આ સંદર્ભમાં ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્ત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે. મિત્રો, આપણે ભારતમાં આયોજન છે, આયોજનની શરૂઆત થઈ ત્યારથી મિત્રો ગરીબી છે તેને ઘટાડવાના પગલાં લેવામાં આવેલા છે. અને એમાંયથી મિત્રો ખાસ કરીને પાંચમી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, પાંચમી પંચવર્ષીય યોજનાથી શરૂઆત કરી પંચવર્ષીય બધી જ યોજનાઓમાં ગરીબી નાબૂદી કરવી તેવો ધ્યેય મિત્રો રાખવામાં આવે છે. પણ હજી સુધી ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો કરી શકાયો નથી. મિત્રો, જેટલો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેટલો ધ્યેય રાખવામાં આવ્યો છે એટલો મિત્રો હજી ઘટાડો થયો નથી. ગરીબીનો અર્થ જોઈએ મિત્રો, આપણને પૂછાય તો ગરીબીનો અર્થ પૂછાય પ્રસ્તાવનામાંથી કોક જ વાર ભાગ્ય જેવું બને છે કે કાંઈ પૂછાઈ શકે. તો મિત્રો, ગરીબીનો અર્થ જોઈએ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને મિત્રો ગરીબી કહેવાય. પ્રસ્તાવનામાં પણ આ જ મિત્રો વાક્ય આપેલા છે. મેં તમને હમણાં જ કીધું કે પ્રસ્તાવનામાંથી લગભગ કંઈ પૂછાતું નથી, પણ મિત્રો પ્રસ્તાવના છે તે આખા પાઠનો સારાંશ છે. એટલે આ પાઠમાં આપણે શું શીખીશું તેની વાત કરવામાં આવેલી હોય છે. મિત્રો, ફરીવાર ગરીબીનો અર્થ થયો કે ગરીબી એટલે શું? તો સમાજનો એવો મોટો વર્ગ એટલે એવા લોકો જે પોતાની જીવન જીવવા માટેની લઘુત્તમ જરૂરિયાતો હોય એ પણ પૂરી નથી કરી શકતા, તો તે પરિસ્થિતિને મિત્રો ગરીબી કહેવાય. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવનધોરણથી પણ નીચું જીવનધોરણ ધરાવતો હોય તો ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહેવાય. મિત્રો, જો ઘણા બધા લોકો દેશમાં એવા હોય કે જે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું જે તેને જીવવું જોઈએ, ઓછામાં ઓછી જેટલી સુવિધા એને મળવી જોઈએ એ પણ ન મળતી હોય તો એ નીચું જીવનધોરણ ધરાવે છે તેવું કહેવાય. અને મિત્રો, આ દેશ છે તે ગરીબ કહેવાય. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે. મિત્રો, અર્થઘટન કરવાના સમજવાના પ્રયાસો થયા, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાય તેમ બદલાતો રહે છે. મિત્રો, ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ એટલે સરખામણીનો. મિત્રો, કે આ દેશ કરતાં આ દેશ કેટલો ગરીબ એમ સરખામણીનો ખ્યાલ છે. એટલા માટે એનો કોઈ ચોક્કસ આંક હોઈ શકે નહીં. એનો મિત્રો અર્થ છે એ સમય ફરે, સ્થળ ફરે અને સમાજ ફરે તો એ બદલાતો રહે. દાખલા તરીકે અમેરિકાનો ગરીબ ભારતમાં આવે તો મિત્રો એ હવે ગરીબ રહેતો નથી, અને અહીંયાના ભારત દેશના અમીર છે એ અમેરિકામાં જાય તો એ હવે અમીર રહેતા નથી. કારણ કે મિત્રો સમય, સ્થળ અને સમાજ ફરાય તો મિત્રો ગરીબીનો અર્થ પણ ફરતો રહે છે. કારણ કે જે લોકો વિદેશમાંથી એટલે કે અમેરિકામાંથી વગેરે દેશ જે વિકસિત દેશ છે ત્યાંથી ત્યાંનો ગરીબ જો ભારતમાં આવશે તો મિત્રો તે ભારત માટે અમીર ગણાય છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવી છે. મિત્રો, કે સમાજમાં અસમાનતા કેટલી છે તેને આધારે મિત્રો ગરીબી નક્કી કરવામાં આવેલી છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે. મિત્રો, ગરીબી શેના આધારે નક્કી થાય તેના નિર્દેશકો કહેવાય. તો વિકસિત દેશમાં પણ ગરીબી અલગ હોય અને વિકાસશીલ દેશો છે ત્યાં પણ ગરીબીની પરિસ્થિતિ છે તે અલગ હોય. મેં હમણાં જ તમને કીધું
વિદેશનો કોઈ પણ નાગરિક જે વિકસિત દેશ છે તેનો નાગરિક ભારતમાં આવશે તો એ મિત્રો અમીર થઈ જશે, સ્વાભાવિક છે. કારણ કે વિકસિત દેશોની ગરીબી અલગ છે અને વિકાસશીલ દેશોની ગરીબી પણ અલગ છે, માટે આ બંનેના ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલું, ગરીબીનો પરંપરાગત અર્થ અને બીજું, ગરીબીનો આધુનિક અર્થ. મિત્રો, ગરીબીનો પરંપરાગત અર્થ છે એને મિત્રો આવક ગરીબી કીધી, અને ગરીબીનો આધુનિક અર્થ છે તેને મિત્રો બિન આવક ગરીબી કીધી. આ બે અર્થઘટનોમાં આને વહેંચી શકાય. બે રીતે મિત્રો ગરીબી છે એ સમજી શકીએ છીએ. ત્યારબાદ, ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, એટલે મિત્રો ગરીબી રેખા. અત્યાર સુધી આપણે જે વ્યાખ્યા જોઈ તે ગરીબીની વ્યાખ્યા હતી, કે સમાજનો એવો વર્ગ કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી તો એને મિત્રો ગરીબી કહેવાય. પણ અત્યારે મિત્રો આપેલું છે ગરીબી રેખા. ગરીબી રેખા એટલે શું? તો જીવન જીવવા માટે અમુક ચીજ વસ્તુઓને આપણને જરૂર હોય છે. આવી ચીજ વસ્તુઓ કેટલા રૂપિયાની આવે મિત્રો? તો એ રૂપિયાનો સરવાળો એ શું થઈ ગયો? ગરીબી રેખા થઈ ગઈ. કે જો તમે એનાથી ઓછી આવક પ્રાપ્ત કરતા હોય તો તમે ગરીબ કહેવાય, અને એટલી આવક કે એનાથી વધુ આવક પ્રાપ્ત કરતા હોય તો ગરીબ કહી શકાય નહીં. મિત્રો અહીંયા શું આપેલું છે કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ, મિત્રો આપણા જીવનને જીવવા માટે જેટલી ચીજ વસ્તુઓ જરૂરી છે તે બધી ચીજ વસ્તુઓ અને સેવાઓ એને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક. દાખલા તરીકે ભારત દેશ માટે એવું નક્કી કર્યું હોય કે એક વ્યક્તિને જીવન જીવવા માટે રોટી કપડાં મકાન વગેરે ખર્ચો થઈને 5,000 રૂપિયા મહિને જોઈશે, તો એનો મતલબ એ થયો કે એક વ્યક્તિને જો 5,000 રૂપિયા આવક મળી શકે તો તે ગરીબ કહી શકાય નહીં. પણ 5,000થી ઓછી આવક મળે તો મિત્રો એમ કહી શકાય તે પોતાની લઘુત્તમ જરૂરિયાતો છે તે પણ સંતોષી શકતો નથી. તો મિત્રો આને ગરીબી રેખા કહેવાય. ગરીબી રેખા છે એ ભારતમાં મિત્રો રૂપિયામાં દર્શાવવામાં આવે છે. તમે મિત્રો બીપીએલ કાર્ડ એવું નામ સાંભળેલું છે? તો બીપીએલનું પૂરું નામ થાય બિલો પોવર્ટી લાઇન, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. મિત્રો કે એ લોકો કે જે ગરીબીમાં જીવી રહ્યા છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ છે એ ગરીબ કહેવાય. જે ગરીબી રેખા દ્વારા જે કંઈ કિંમત નક્કી થઈ એટલી કિંમત મિત્રો એટલી આવક ન પ્રાપ્ત કરતા હોય તે બધા જ લોકોને ગરીબ કહેવાય. એટલે જ તે મિત્રો સરકાર છે તે કોઈ પણ યોજના જ્યારે બહાર પાડે ત્યારે મિત્રો આપણને આવકનો દાખલો મંગાવવાનું કહે છે. શા માટે આવકનો દાખલો મેળવવાનું કહે છે? કારણ કે આવકના દાખલાથી ખબર પડે કે તમે કેટલું કમાઈ રહ્યા છો. જો તમે ગરીબી રેખા કરતાં વધુ કમાતા હોય તો મિત્રો તમે ગરીબ કહેવાય નહીં, અને જો ગરીબી રેખા નક્કી કરી તેનાથી ઓછું કમાતા હોય તો મિત્રો તેને ગરીબી કહેવાય, તો તમને આ બધી યોજનાઓનો લાભ મળે. પરંતુ મિત્રો અત્યારે હાલમાં એવું છે કે તમારી જે આવક હોય તે અલગ હોય છે, અને આવકના દાખલામાં જે આવક આપેલી તે પણ અલગ હોય છે. તો આવી સ્થિતિ મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ચાલો આગળ વાત કરીએ કે ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. મિત્રો આપણને ખબર છે, ઉપર એક લાઈન લખેલી છે કે ગરીબી એ અભાવની સ્થિતિ. અભાવ એટલે શું? ન હોવું વસ્તુ. તમારી પાસે જીવન જરૂરી વસ્તુ નથી તો તમે ગરીબ છો. બીજું વાક્ય આપેલું કે ગરીબીને નક્કી કરવા માટે કેલેરીને ધ્યાનમાં લેવાય છે. મિત્રો કેલેરી એટલે શું? તો તમે જે કંઈ ખોરાક ખાઓ છો તેમાંથી તમને જે પોષક તત્વો મળે છે તે કેલેરી કહેવાય. મિત્રો દાખલા તરીકે બાઇક ચલાવવું હોય તો એને મિત્રો ઈંધણ આપવું પડે, પેટ્રોલ આપવું પડે તો એ ચાલી શકે. તો માનવ જીવન જીવવા માટે, જીવન ટકાવી રાખવા માટે આપણે શક્તિની જરૂર પડે. તો શક્તિ મેળવવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ, અને ખોરાકમાંથી મિત્રો આપણને ઊર્જા મળે છે, જેને જે ઊર્જા છે તેને કેલેરીમાં માપવામાં આવે છે. જેમ આપણે વજન છે તેમ કિલો અને ગ્રામમાં માપીએ છીએ તેમ શરીરની
શરીરમાં જે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને મિત્રો કેલેરીમાં માપાય છે. તો એક વ્યક્તિને કેટલી કેલેરી જોઈએ તે નક્કી કરવું, અને એટલી કેલેરી જો એ પ્રાપ્ત કરતો હોય તો તે ગરીબ કહેવાય નહીં. અને જો મિત્રો જરૂરી કેલેરી એટલે કે જરૂરી ખોરાક એને પ્રાપ્ત ન થતો હોય તો મિત્રો તે ગરીબ કહેવાય. તો ખોરાક પાછળ કેટલો ખર્ચ થાય છે તેવા ખર્ચને મિત્રો ધ્યાનમાં લેવામાં આવ્યો છે. એટલે અહીંયા શબ્દો લખેલા છે કે લઘુત્તમ વપરાશી ખર્ચ, એટલે ઓછામાં ઓછું એટલું ખર્ચ એને કરવું પડે. મિત્રો જો મારે દાખલા તરીકે કોઈ સરેરાશ વ્યક્તિ એવું હોય કે કોઈ પણ હોય મિત્રો, સરેરાશ વ્યક્તિ છે કે જેને દિવસના થોડુંક જમવા જોતું હોય અને આ જમવાની કિંમત છે તે દાખલા તરીકે 500 રૂપિયા થાય, તો એનો મતલબ એવો થયો કે મારે 500 રૂપિયા કમાવા જોઈએ. જો હું 500 રૂપિયા કમાઈશ, મારી પાસે 500 રૂપિયા આવક થશે, તો હું જમી શકીશ, તો હું મારી જરૂરિયાત પૂરી કરી શકીશ. મિત્રો હું મારી જરૂરિયાત પૂરી કરી શકું તો હું ગરીબ કહેવાય નહીં. પણ મિત્રો મને એટલી ઓછી આવક મળે છે કે જેમાંથી હું પૂરતા પ્રમાણમાં કેલેરી લઈ શકતો નથી, પૂરતા પ્રમાણમાં જમી શકતો નથી, તો એને ગરીબ કહેવાય. મિત્રો આ પદ્ધતિ છે એનાથી નક્કી થતી ગરીબી રેખા એની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે. મિત્રો હવે આ વ્યાખ્યા ઉપરથી આપણને એક જ વાત નક્કી થાય મિત્રો કે આમાં માત્ર જમવાની જ વાત કરીએ પણ માત્ર જમવા ન મળે એને ગરીબ કહી શકાય નહીં. કારણ કે મિત્રો તમને ખબર છે કે જમવાનું તો લગભગ બધાને મળે છે. આપણે કહેવત છે ગુજરાતીમાં કે કીડીને કણ અને હાથીને મણ, મિત્રો જમવાનું બધાને મળી રહે છે. તો એનો મતલબ એ ન થયો કે આ ગરીબ નથી. આપણને ખબર છે અમુક લોકો સાવ ઝૂંપડામાં રહેતા હોય છે, એમને એક જમવાનું મળી રહે છે, તો આપણે એમ ન કહી શકાય કે એ ગરીબ નથી. માટે મિત્રો આ વ્યાખ્યાની મર્યાદા એ છે કે તે માત્ર અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ જ દર્શાવે છે, પરંતુ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. મિત્રો લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ મિત્રો થાય છે. એટલે કે માત્ર જમવાથી કામ થતું નથી, જમવા સિવાય પણ જરૂરિયાતો હોય છે માણસને. દાખલા તરીકે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી, આ બધી જ મિત્રો પાયાની સગવડ છે તે વ્યક્તિને જોઈએ છે. માત્ર જમવાનું મળી રહે અને આપણે એમ કહી શકીએ કે આ ગરીબ છે, તો મિત્રો એ વ્યાખ્યા તો ખોટી પડે. તો ખોરાક સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે જેની આપણે જરૂરિયાત હોય છે, અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્ત્વનો બનેલો છે. મિત્રો હવે મિત્રો બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્ત્વનો બન્યો શા માટે? કારણ કે જે પહેલો ખ્યાલ છે આવક ગરીબી, કેલેરીની કેલેરી મુજબ જે વ્યાખ્યા આપી, એ તો મિત્રો માત્ર ભૂખમરાની સ્થિતિ દર્શાવે, એમાં આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ, સ્વચ્છતા એવું કાંઈ જ આવતું નથી. પણ હકીકતમાં બધા જ લોકોને આ બધી જ સુવિધાની જરૂર અત્યારે પડે છે. સારા કપડાં, રહેઠાણ, શિક્ષણ, મિત્રો શિક્ષણ વધશે તો જ તે ગરીબી ઘટવાની, નહીંતર નહીં ઘટે. તો આ બધી મહત્ત્વની બાબત છે જે કેલેરીમાં આવતી નથી. એટલે મિત્રો હવે બિનઆવક ગરીબીનો ખ્યાલ છે એ વધુ મહત્ત્વનો બન્યો. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય તે ગરીબોને મિત્રો ક્યારેય હોતી નથી. આપણને ખબર છે કે પસંદગી કરવાની અને કામ કરવાની રીત ધનિકો પાસે છે, તે આ બંને બાબતમાં સ્વતંત્રતા ધરાવે છે, પણ ગરીબો પાસે આવા કોઈ વિકલ્પ હોતા નથી. આ સંદર્ભમાં કહી શકાય કે ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ નહીં પણ અનેક બાબતો જેવી કે સ્વચ્છતા, આરોગ્ય, એના એ બાબતોનો પણ સમાવેશ હવે કરવો જોઈએ. આપણને ખબર છે ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરાય, તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે બધી જ જરૂરી બાબતોનો સમાવેશ કરવો જોઈએ. મિત્રો કેવી કેવી બાબતોનો સમાવેશ કરવો જોઈએ? તો પહેલું જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ હવે વિચાર થવો જોઈએ. મિત્રો આ અહેવાલમાં શું દર્શાવેલું?
કે માત્ર કેલેરીને ધ્યાનમાં નથી લેવાની. આ કેલેરી સિવાય, ભોજન સિવાય પણ એવી ઘણી બધી બાબતો છે જે જીવવા માટે ઘણી જ અગત્યની છે. તો આ બધી બાબતોનો પણ ગરીબીમાં સમાવેશ થવો જોઈએ, કે જો આ બધી જ બાબતો વ્યક્તિને ન મળતી હોય ત્યારે જ તે ગરીબ કહેવાય. માત્ર જમવાનું મળી રહે અને એ ગરીબ નથી તેવું કહી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મિત્રો, UNDP, એના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક, જે મિત્રો બીજા પાઠમાં આપણે વાત કરી તે માનવ વિકાસ આંક છે SDI અને માનવ ગરીબી આંક SPI, એની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો, કઈ ત્રણ બાબતો, તો જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો આની વાત આપણે કરી લીધી બીજા પાઠની, કે ત્રણ બાબતો, જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો ગરીબી કઈ રીતે નક્કી કરવી, ગરીબ છે તેવું કઈ રીતે નક્કી થાય, તો આમાં આપેલું છે કે ગરીબીમાં તો મુખ્ય ત્રણ જ બાબતો ધ્યાને લેવામાં આવે છે. બધી બાબતો ધ્યાને લેવા જઈએ તો મિત્રો એનો અભ્યાસ કરવો બહુ જટિલ બની જાય. ત્રણ બાબતો આપી, જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ થાય. જે વ્યક્તિને જ્ઞાન મળતું હોય, આરોગ્ય સારું હોય અને જીવન ધોરણ સારું હોય તો તેને ગરીબ કહી શકાય નહીં. મિત્રો આ ત્રણ બાબતો છે એ કઈ રીતે ખબર પડશે, તો જ્ઞાન માટે વ્યક્તિમાં કેટલું જ્ઞાન છે અથવા દેશમાં કેટલા વ્યક્તિઓ એવા છે કે જે સાક્ષર છે, તો તેનો સર્વે મિત્રો સાક્ષરતા દર છે તે દેખાડે, કે સાક્ષરતા દર ઉપરથી ખબર પડી જાય કે આ દેશમાં કેટલું શિક્ષણનું પ્રમાણ છે. આ સાક્ષરતા દર અને નોંધણીનો દર, જે આપણે મિત્રો નોંધણી કરાવીએ છીએ તે, એટલે કે કેટલી આપણી અભ્યાસની ડિગ્રીઓ છે તે અહીંયા મિત્રો મહત્ત્વ ધરાવશે. ત્યારબાદ લખ્યું આરોગ્ય, તો આરોગ્ય કઈ રીતે ખબર પડશે, તો જન્મ સમય અપેક્ષિત આયુષ્ય. મિત્રો અપેક્ષિત આયુષ્ય એટલે આપણને ખબર છે કે બાળક જ્યારે જન્મે ત્યારે તે સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા કરવામાં આવે તો તેને અપેક્ષિત આયુષ્ય કહેવાય. તો બાળકનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એના ઉપરથી ખબર પડશે કે આરોગ્ય કેવું છે. ત્યારબાદ સારા જીવન ધોરણ માટે, કે સારું જીવન ધોરણ છે ને કહેવાય, તો માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે મિત્રો એ વ્યક્તિ છે એ કેટલું ઉત્પાદન કરે છે, કેટલી આવક મેળવે છે, માથાદીઠ આવક કેટલી છે તેનો સમાવેશ મિત્રો થાય. અને ત્યારબાદ મિત્રો ગરીબીનું સ્વરૂપ આપેલું છે, તો અહીંયા બે સ્વરૂપમાં બે રીતે વિભાજિત કર્યા છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. પણ મિત્રો આપણે આ ગરીબીનો અર્થ, આ ગરીબીના અર્થમાં મિત્રો જે વારંવાર પૂછાય છે તે પેલું ગરીબીનો અર્થ જણાવો, એટલે મિત્રો એની વ્યાખ્યા આપણે આપવી પડશે. બીજી બાબત પૂછાય છે કે ગરીબી રેખા, ગરીબી રેખા એટલે શું, અને ત્યારબાદ મિત્રો એવું પણ પૂછાય છે કે ગરીબીના જુદા જુદા અર્થઘટનોને કેટલા વિભાગમાં વહેંચી શકાય, તો મિત્રો બે વિભાગમાં વહેંચી શકાય. પહેલું ગરીબીનો પરંપરાગત અર્થ એટલે કે આવક ગરીબી, અને બીજું ગરીબીનો આધુનિક અર્થ અથવા બિનઆવક ગરીબી. મિત્રો અહીંયા સુધી રાખીએ, ત્યારબાદ આવતા વિડીયોમાં આપણે ગરીબી રેખા છે, ગરીબીનું સ્વરૂપ તેના વિશે વાત કરીશું અને આગળ પાઠનો અભ્યાસ કરીશું. એટલું રાખીએ, ત્યાં સુધી જય હિન્દ.